अस्सलामु अलैकुम विद्यार्थी मित्रों, पाठ पांच आवक अने खर्चना ख्यालो, जेना मा आजना तासनी अंदर आपणे स्थिर खर्चनो अर्थ आपी आकृति द्वारा तेने समझूती आपो ए प्रश्ननो अभ्यास करशो। त्यारबाद अस्थिर खर्चनो अर्थ अने तेनी आकृति द्वारा समझ ए पण प्रश्न आजना तासनी अंदर अभ्यास करशो। अभ्यास शुरू करता पहला आ प्रश्ननो जे होमवर्क छे अत्यारे ज आपी दईए, तो स्थिर खर्चनो अर्थ आपी आकृति द्वारा तेनी समझूती आपो ए प्रश्न अने अस्थिर खर्चनो अर्थ आपी आकृति द्वारा समझूती आपो बे प्रश्न तमारी नोटबुकनी अंदर लखी लेवाना रहेशे। स्थिर खर्च एटले शुं? तो समयना टूंका गाळामां ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થતા જે ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેને સ્થિર ખર્ચ કહેવાય। એટલે કે સમયનો ટૂંકો ગાળો, મતલબ કે બે મહિના પાંચ મહિના એવો ટૂંકો ગાળો, તો એ ટૂંકા ગાળાની અંદર ઉત્પાદન વધે કે ઘટે અથવા તો ઉત્પાદન એકદમ શૂન્ય થઈ જાય, પણ એ ખર્ચની અંદર એક રૂપિયો કે એક પૈસાનો પણ ફેરફાર થતો નથી, એ સ્થિર ખર્ચ છે। અને સ્થિર ખર્ચ છે એ કાયમી ખર્ચ હોય છે, એનામાં કોઈ પ્રકારનો ફેરફાર થતું નથી। સ્થિર ખર્ચની અંદર કઈ બાબતનો સમાવેશ થાય છે તેની વિગતવાર આપણે સમજૂતી મેળવીએ, તો સ્થિર ખર્ચમાં કારખાનાની જમીન, કારખાનું જ્યાં બનાવવામાં આવ્યું છે તે જમીન, તો જમીન ઉપર જે ખર્ચો છે, જે દિવસ સુધી આપણે કારખાનું શરૂ કર્યું અને જ્યાર સુધી કારખાનું શરૂ ચાલુ રહેશે ત્યાર સુધી આ ખર્ચ સ્થિર જ રહેશે, એનામાં કોઈ ફેરફાર થશે નહીં। પછી મકાનનું ભાડું, મૂડીનું વ્યાજ, મૂડી એટલે કે જે આપણા પાસે રૂપિયા છે એના ઉપર વ્યાજ મળે છે, તે કદાચ બેંકની અંદર પૈસા જમા રાખ્યા હોય ને એના ઉપરથી વ્યાજ મળતું હોય, તે કાયમી સ્ટાફનું વેતન, કાયમી સ્ટાફ આપણા પાસે જે કારખાનું છે અથવા આપણી જે ઉદ્યોગ છે તો એની અંદર જે કોઈ પણ પ્રકારના સ્ટાફ છે, જે મેમ્બર કામ કરે છે, શ્રમિકો, તો એ શ્રમિકોનું વેતન એટલે કે પગાર, મિલકત ઉપર જે વેરો લાગે છે, જે આપણને વેરો આપવો પડે છે, તે ટેક્સ હોય છે, તે મિલકત વેરો, વીમાના પ્રીમિયમ એટલે કે વીમો જે આપણે કારખાનાની સિક્યોરિટી માટે આપણે જે એક વીમો કરાવીએ છીએ અથવા તો કોઈ વ્યક્તિ પોતાનો વીમો કરાવે છે, હેલ્થ ઇન્સ્યોરન્સ હોય કે પછી પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ હોય, તો બધા જે ઇન્સ્યોરન્સ હોય છે તેનું પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે, એ કાયમી છે, સ્થિર ખર્ચ છે, એનામાં કોઈ ફેરફાર થશે નહીં। આમાં પછી ઉત્પાદન ઘટશે કે વધશે તો એનાથી વીમો હશે, કે પછી જમીન છે, મકાનનો ભાડો છે, એમાં ઘટ કે વધ બેમાંથી એકે વસ્તુ થશે નહીં। સ્થિર ખર્ચને પૂરક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। તમને એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે કે સ્થિર ખર્ચને બીજા કયા અર્થમાં ઓળખવામાં આવે છે અથવા તો બીજું એનું નામ શું છે, તો એનું નામ છે પૂરક ખર્ચ, કારણ કે તે ઉત્પાદનના પ્રમાણ સાથે સીધી રીતે સંબંધિત નથી। ઉત્પાદન વધે કે ઘટે સ્થિર ખર્ચમાં કશું ફેરફાર થશે નહીં। સ્થિર ખર્ચને સર્વસામાન્ય ખર્ચ કહે છે, ઓવરહેડ કોસ્ટ। હવે તમને એક માર્ક્સમાં આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકાય કે ઓવરહેડ કોસ્ટ એટલે શું, ઓવરહેડ કોસ્ટનું નામ, ઓવરહેડ કોસ્ટ કોને કહેવામાં આવે છે, તો એવી રીતે અલગ રીતે તમને પૂછાઈ શકે, તો સ્થિર ખર્ચને સર્વસામાન્ય ખર્ચ અથવા તો ઓવરહેડ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વસ્તુના બધા એકમો પર આધારિત છે। આપણે એની સમજૂતી અનુસૂચિ પ્રમાણે જોઈએ તો ઉત્પાદન અને સ્થિર ખર્ચની અનુસૂચિ જો તો આ પ્રમાણે છે, ઉત્પાદનના એકમો અને સ્થિર ખર્ચ છે એ રૂપિયામાં દર્શાવવામાં આવ્યું છે। જો ઉત્પાદન 0 એકમ થાય છે તો તેનો ખર્ચ 500 રૂપિયા, 100 એકમ થાય તો પણ 500 રૂપિયા, 200 એકમ થાય તોય પણ 500 રૂપિયા અને 300 એકમ થાય તોય પણ 500 રૂપિયા, એટલે કે ઉત્પાદનની અંદર વધારો કે ઘટાડો થાય છે પણ આ ખર્ચમાં એક પણ રૂપિયો ઘટ વધ થતી નથી।
અનુસૂચિમાં દર્શાવ્યું છે કે ઉત્પાદન શૂન્ય હોય એટલે કે ઉત્પાદન થતું જ નથી, વધે કે ઘટે તો પણ સ્થિર ખર્ચ રૂપિયા 500ની સપાટીએ યથાવત રહે છે. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ઝીરો જ્યારે પણ ઉત્પાદન છે ત્યારે 500 રૂપિયા દર્શાવે છે, પછી 100 એકમ ઉત્પાદન છે ત્યારે 500 છે, એટલે તમે જોઈ શકો છો અહીંયા 100 એકમ અને 500 રૂપિયા જે રેખા એકબીજાને છેદે છે અથવા તો એકબીજાને ટચ કરે છે ત્યાં એ બિંદુ તરીકે દર્શાવવામાં આવ્યું છે. પછી ઉત્પાદનનું એકમ 200 એકમ છે અને તમે અહીંયા જોઈ શકો છો કે એનો ખર્ચ 500 જ છે, હજી રેખા સીધી જ છે, એ રેખામાં કાંઈ ફરક પડ્યો નથી, તો એને બી બિંદુ તરીકે દર્શાવ્યું છે. અને જ્યારે 300 એકમ ઉત્પાદન છે ત્યારે એ 500 રૂપિયા જ ખર્ચ છે અને તેને સી બિંદુ તરીકે દર્શાવ્યું છે. તો તમે જોઈ શકો છો કે એ બી અને સી બિંદુવાળી જે રેખા એકદમ સળંગ છે, ઉત્પાદન વધ્યું કે ઘટ્યું પણ આ રેખા એકદમ સ્થિર રહી, એનામાં કંઈ પણ ફેરફાર થયું નહીં, તેને સ્થિર ખર્ચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદન અને સ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ આકૃતિ દ્વારા આપણે તો સમજી લીધું, પણ તેની જે સમજ અહીંયા આપેલી છે તે આપણે અત્યારે આકૃતિમાં જોઈ હતી, છતાં એક વખત વાંચન કરી જઈએ. તો આકૃતિમાંથી સ્પષ્ટ થાય છે કે ઉત્પાદન શૂન્ય એટલે કે તે બિંદુએ છે, શૂન્ય બિંદુએ છે, ત્યારે સ્થિર ખર્ચ રૂપિયા 500 જેટલો છે. ઉત્પાદન વધીને 100 એકમ થાય છે, 200 એકમ થાય છે કે 300 એકમ થાય છે ત્યારે પણ ખર્ચ 500 રૂપિયાની સપાટીએ જ રહે છે, તેથી તે સ્થિર ખર્ચ છે, જેને Y1 રેખા એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે Y1 અહીંયા નામ આપવામાં આવેલું છે. તો Y1 એટલે કે એ બી સી બિંદુઓવાળી રેખા સ્થિર ખર્ચ રેખા છે, જે X અક્ષને સમાંતર રહે છે. X અક્ષને સમાંતર છે, જુઓ તમે OX જે ધરી છે એના ઉપર જ સમાન અંતરથી એના ઉપર એવી ને એવી જ રેખા સીધી સપાટીમાં એટલે સીધી લીટી દોરેલી છે, એટલે OX ને સમાંતર આ સ્થિર ખર્ચ રેખા છે. ત્યાર પછી આપણે નવો એક પ્રશ્ન જોઈએ, અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજ આપો. અસ્થિર ખર્ચ શું છે? તો અસ્થિર ખર્ચ એવો ખર્ચ છે કે જેનામાં ઉત્પાદન વધશે તો ખર્ચમાં વધારો થશે અને ઉત્પાદન ઘટશે તો ખર્ચમાં પણ ઘટાડો થશે, અથવા તો એવું પણ થાય કે કોઈ કાચો માલ છે એના ભાવમાં વધારો કે ઘટાડો થાય એના કારણે પણ ઉત્પાદનની અંદર ઘણો બધો ફેરફાર જોવા મળે છે. કાચો માલ જો સસ્તો થાય તો ઉત્પાદન વધે, કાચો માલ જો મોંઘો થાય તો પણ ઉત્પાદન ઘટે, તો એવા ફેરફાર જોવા મળે છે. આપણે વિસ્તારથી જોઈએ તો અસ્થિર ખર્ચ એટલે શું? તો ઉત્પાદન વધતા જે ખર્ચ વધે, ઉત્પાદન વધારીએ તો ખર્ચ વધે, કેમ કે અત્યારે ઉત્પાદન અત્યારે 10 બોલપેનનું ઉત્પાદન કરીએ છીએ તો એના માટે પ્લાસ્ટિક છે, રિફિલ છે, અથવા તો સાઈ છે, એના માટેનો પોઈન્ટ છે, તો એ 10 એકમ પૂરતું જોઈશે. પણ અત્યારે 100 એકમ બોલપેન બનાવશું તો પ્લાસ્ટિક વધુ જોઈશે, રિફિલ વધુ જોઈશે, એનામાં સાઈ વધુ જોઈશે, એટલે ખર્ચ પણ વધુ જ થશે ને. તો એવી રીતે ઉત્પાદન વધતા જે ખર્ચ વધે છે અને ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે છે. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે જે ખર્ચ શૂન્ય હોય તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. તો ઉત્પાદન શૂન્ય એટલે કે આપણે એક બોલપેનનું ઉત્પાદન ન કરીએ તો પછી ખર્ચ પણ શૂન્ય જ રહેશે, એટલે અસ્થિર ખર્ચ કહેવાય છે. અસ્થિર ખર્ચમાં કાચો માલ, કાચો માલ એટલે કે અત્યારે બોલપેન પૂરેપૂરી બની ગઈ એ પાકો માલ છે, પણ કાચો માલ એટલે શું? તો અલગ અલગ વસ્તુઓ જેમ કે પ્લાસ્ટિકના ખોખા છે, જે પોઈન્ટ છે, રિફિલ છે, અથવા સાઈ ભરવામાં આવે છે તે સાઈ છે, એ બધો કાચો માલ કહેવાય. પછી વીજળી, તો અત્યારે આપણે વીજળીનો પણ ઉપયોગ કરીશું કેમ કે મશીનનો આપણે યંત્રોનો ઉપયોગ કરીએ છીએ, એટલે વીજળી, બળતણ, તો કંઈક એવા પણ જે ઉત્પાદનો કરવામાં આવતા હોય કે જેનામાં આપણે બળતણનો ઉપયોગ કરવું પડે છે, તો તે બળતણ વગેરે પરનો ખર્ચ તથા દૈનિક શ્રમિકોનું વેતન, એટલે કે અત્યારે માલ તો ઉત્પન્ન થાય છે પણ સાથે સાથે શ્રમિકોને પણ રોક્યું છે ને, તો શ્રમિકોને વેતન તો આપવું પડશે ને, તો એ વેતન વગેરેનો સમાવેશ થાય છે.
અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ પણ કહેવામાં આવે છે. તમને એક વાર એક માર્ક્સમાં પૂછાશે કે મુખ્ય ખર્ચ કોને કહેવામાં આવે છે અથવા તો અસ્થિર ખર્ચનું બીજું નામ જણાવો, તો તમે એમ લખી શકો કે અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કહેવામાં આવે છે અથવા મુખ્ય ખર્ચને અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે ઉત્પાદન સાથે સીધી રીતે સંબંધિત છે. ઉત્પાદન સાથે એનો સંબંધ સીધો છે, કેમ કે કાચો માલ આપણે જો કાચો માલ સસ્તો મળશે તો ઉત્પાદન વધુ થશે, કાચો માલ આપણને મોંઘો મળશે તો ઉત્પાદન ઘટશે, એટલે એની સાથે સંબંધ છે. આપણે કાચા માલ ઉપર કે વીજળી ઉપર, બળતણ ઉપર કે શ્રમિકો ઉપર જ આપણું ઉત્પાદન વધઘટ કરી શકાય છે. ત્યાર પછીનો મુદ્દો છે અસ્થિર ખર્ચને અસ્થાયી કે પ્રત્યક્ષ ખર્ચ કહેવામાં આવે છે. અસ્થિર ખર્ચને અસ્થાયી એટલે કે સ્થાયી નથી, એક જગ્યાએ તે ટકેલો નથી રહેતો, ક્યાં તો પછી ખર્ચમાં વધારો થશે કાં તો પછી ઘટાડો થશે. એ પ્રત્યક્ષ છે એટલે કે આપણે એને જોઈ શકીએ છીએ, મતલબ કે અત્યારે ભાવ વધ્યા તો આપણે જોઈ શકીએ છીએ કે ભાવ વધી ગયા કાચા માલ, હવે આપણને ઉત્પાદન ઘટાડવું પડશે અથવા તો ઉત્પાદન નહીં ઘટાડીએ પણ વસ્તુના જે ઉત્પાદન કર્યા પછી બજાર સુધી વસ્તુ પહોંચાડવાની છે તો આપણે ઉત્પાદન પાછળ નફો વધુ રાખવું પડશે અથવા તો એના કિંમતમાં વધારો કરવો પડશે. તો એ બધું પ્રત્યક્ષ રીતે જોઈ શકીએ છીએ એવો ખર્ચ, કારણ કે ઉત્પાદનનું પ્રમાણ બદલાતા તેમાં ફેરફાર થાય છે. ઉત્પાદનનું પ્રમાણ એટલે કે આપણે ઉત્પાદન કેટલું કર્યું, વધુ કર્યું કે ઓછું કર્યું, તો પ્રમાણ બદલાશે તો એ ખર્ચની અંદર પણ ફેરફાર થશે. ત્યાર પછીના મુદ્દામાં ઉત્પાદન અને અસ્થિર ખર્ચને આકૃતિ દ્વારા સમજ આપવા માટે પહેલે તેની અનુસૂચિ તૈયાર કરવામાં આવી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ઉત્પાદન એકમ અને અસ્થિર ખર્ચ દર્શાવવામાં આવ્યું છે. 0 રૂપિયા કિંમત છે ત્યારે 0 ઉત્પાદન થાય છે, 100 રૂપિયા કિંમત છે 100 એકમ છે ત્યારે 150 રૂપિયા કિંમત છે, 200 એકમ છે ત્યારે 200 રૂપિયા કિંમત, 300 એકમ છે ત્યારે 240 અને 400 એકમ છે ત્યારે 300 રૂપિયા અને 500 એકમ છે ત્યારે 370 રૂપિયા એની કિંમત છે. તો અહીંયા આપણે જે એની મુદ્દાસર જે સમજૂતી આપવામાં આવી છે તે જોઈએ તો ઉત્પાદન 0 હોય તો અસ્થિર ખર્ચ 0 છે, ઉત્પાદન વધે તો અસ્થિર ખર્ચ વધે છે અને ઉત્પાદન ઘટે તો અસ્થિર ખર્ચ ઘટે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ ઉત્પાદન વધતું ગયું તો ખર્ચ પણ વધતું ગયું. 100 એકમ હતા ત્યારે 150 ખર્ચ હતો, પણ જ્યારે 500 એકમ હતા ત્યારે 370, એટલે આપણે અહીંયા સ્પષ્ટ જ થાય છે કે ઉત્પાદનની અંદર જેમ વધારો થયો તો ખર્ચની અંદર પણ વધારો જોવા મળે છે. ઉત્પાદન સપાટી 300 એકમ સુધીની હોય છે ત્યારે અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે. 100 એકમ જ્યારે ઉત્પાદન થયું ત્યારે 150 ખર્ચ થયું, 200 એકમ જ્યારે ઉત્પાદન થયું ત્યારે 200 રૂપિયા ખર્ચ, એટલે 50 રૂપિયા જ વધારો થયો, એટલે એકદમ વધારો નથી થયો. 300 એકમ જ્યારે આપણે ઉત્પાદન કર્યું ત્યારે 240 ખર્ચ થયો, એટલે કે 40 રૂપિયા વધારો થયો. જ્યારે આપણે 400 એકમ જ્યારે ઉત્પાદન કરીએ છીએ ત્યારે 300 રૂપિયા ખર્ચ, એટલે કે ડાયરેક્ટ 60 રૂપિયા વધારો થાય છે, અને 500 એકમ કરશું ત્યારે 370, એટલે ડાયરેક્ટ 70 રૂપિયા એમાં ખર્ચમાં વધારો થાય છે. એટલે અહીંયા શું છે કે 240 સુધી ઘટતા દરે વધે છે, જ્યારે 240 પછીનો ઉત્પાદનમાં વધારો થાય છે તો પછી વધતા દરે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. તો અહીંયા ચોથો મુદ્દો આપેલો છે કે ઉત્પાદન સપાટી 300 એકમથી વધતા અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે. એટલે કે તમે જોઈ શકો છો કે ઉત્પાદન 300 એકમ થાય છે, પછીનું જે 400 અને 500 એકમ ઉત્પાદન થયું તો તેમાં વધારો જોવા મળે છે, જેની અહીંયા આકૃતિ દ્વારા આ રીતે સમજ પણ આપવામાં આવેલી છે. તો આપણે આકૃતિ દ્વારા સમજ લઈએ તો ઉત્પાદન અને અસ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ આકૃતિમાં આ રીતે આપેલો છે. OX ધરી ઉપર ઉત્પાદનના એકમ અને OY ધરી ઉપર અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવવામાં આવ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે જેમ ઉત્પાદન અહીંયા દર્શાવવામાં આવ્યું છે અને ખર્ચ દર્શાવવામાં આવ્યું છે તેને અલગ અલગ બિંદુ A, B, C, D અને E એવી રીતે દર્શાવ્યું છે. સાથે આ રેખાને અસ્થિર ખર્ચ રેખા તરીકે નામ પણ આપવામાં આવ્યું છે. તો અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે અસ્થિર ખર્ચ જ્યારે ઉત્પાદન છે
ઈ ઝીરો એકમ કરવામાં આવે છે ત્યારે અહીંયા ખર્ચ કોઈ દર્શાવવામાં નથી આવ્યો, પણ 100 એકમ ઉત્પાદન થાય છે ત્યારે એનો ખર્ચ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 150 છે, જેને એ બિંદુ તરીકે દર્શાવ્યું છે. જ્યારે ઉત્પાદન 200 એકમ કરીએ છીએ ત્યારે તેનો ખર્ચ છે એ 200 રૂપિયા થાય છે, જેને બી બિંદુ તરીકે દર્શાવવામાં આવ્યું છે. જ્યારે ઉત્પાદન આપણે 300 એકમ કરીએ છીએ ત્યારે આપણું છે એ ખર્ચ 240 રૂપિયા થાય છે, તો તેને સી બિંદુ તરીકે દર્શાવ્યું છે. જ્યારે 400 એકમ ઉત્પાદન કરીએ છીએ ત્યારે અહીંયા ખર્ચ 300 રૂપિયા થાય છે, જે અહીંયા ડી બિંદુ તરીકે દર્શાવ્યું છે. અને 500 એકમ ઉત્પાદન કરીએ છીએ ત્યારે 370 રૂપિયા જે ખર્ચ થાય છે તે તેને ઈ બિંદુ તરીકે દર્શાવ્યું છે. તો અહીંયા આપણે એની સ્પષ્ટ રીતે સમજૂતી જોઈએ કે આકૃતિની શું કહેવા માંગે છે. તો પહેલો જ મુદ્દો છે કે અસ્થિર ખર્ચ રેખાનો ઢાળ ધન છે. ધન એટલે કે વધ્યા જ કરે છે, વધતા દરે વધે છે, ઋણ એટલે કે ઘટતું નથી એટલે ધન છે, વધે છે. સી બિંદુ સુધી અસ્થિર ખર્ચ રેખાનો ઢાળ ઘટતો જાય છે. તો તમે જોઈ શકો છો કે જે સી બિંદુ છે ત્યારે ખર્ચમાં ઘટાડો એટલે કે નીચેની તરફ ઢળે છે. સી બિંદુ સુધી અસ્થિર ખર્ચ રેખા ઘટતા દરે વધે છે, એટલે કે તમે જોઈ શકો છો કે જ્યારે વધ્યું તો ખરું પણ એટલો વધારો એમાં જોવા મળતું નથી. એટલે કે 50 રૂપિયામાંથી આપણે જોઈ શકીએ છીએ કે 150માંથી 200 એટલે કે 50 રૂપિયામાં જ વધારો થયો. પછી જ્યારે આપણે જોઈએ છીએ કે 200માંથી 240 એટલે માત્ર 40 રૂપિયા જ વધારો થયો. પણ જ્યારે આપણે જોઈએ છીએ કે 240 પછી જે ફેરફાર આવ્યું છે સી બિંદુ પછીનું ફેરફાર, તે તમે જોઈ શકો છો કે 240માંથી ડાયરેક્ટ 60 રૂપિયા વધીને 300 રૂપિયા, 300માંથી 70 રૂપિયા વધીને ડાયરેક્ટ 370 રૂપિયા એટલો વધારો અહીંયા જોવા મળ્યો છે. સી બિંદુ પછી અસ્થિર ખર્ચ રેખા વધતા દરે વધે છે. તો આવી રીતે આ અસ્થિર ખર્ચનો અહીંયા સમજૂતી આપવામાં આવેલી છે. તો આ બે પ્રશ્ન તમારી બાકી નોટબુકની અંદર લખી લેવાના છે. આ પ્રશ્ન નવનીતની ગાઈડ છે તેનામાંથી જ બનાવવામાં આવેલા છે, એટલે તમારી પાસે ગાઈડ અવેલેબલ ન હોય તો તમે આનામાંથી પણ લખી શકો છો. તો અસ્સલામુ અલૈકુમ, આજનું હોમવર્ક તમે પૂરું કરી લેશો.